વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના ત્રીજો પાઠ જે એક કાવ્ય છે દમયંતી સ્વયંવર દમયંતી સ્વયંવર કાવ્ય જે છે એ દલપતરામે સોરી પ્રેમાનંદે લખેલું નળાખ્યાન જે આખું આખ્યાન છે એનો એક ભાગ જેમાં દમયંતીનો જે સ્વયંવર છે એ સ્વયંવરની કથા અહીંયા કાવ્યમાં આપેલી છે નળાખ્યાન જે પ્રેમાનંદે લખેલું આખ્યાન છે એમાં નળ અને દમયંતીની વાર્તા છે નળ અને દમયંતી એ બંને વચ્ચે પરિચય કરાવનાર બે હંસ હતા દમયંતીના બે હંસ જે વિદર્ભ રાજ્ય જેની રાજકુમારી જેને વૈદર્ભિક પણ કહેવાય એવી દમયંતી વૈદર્ભ રાજ્યની રાજકુમારી અને નૈષધ રાજ્ય નિષધ રાજ્યના રાજા નળ બંને હંસ દમયંતી પાસેથી ઉડીને દૂર દૂરના રાજ્યો સુધી જતા એમાં નૈષધ જે રાજ્ય છે ત્યાં પહોંચેલા એ બંને હંસ અને નળને મળે નળની આગળ દમયંતીની બધી વાત કરે દમયંતીના રૂપના વખાણ કરે અને નળ પાસેથી જ્યારે એ બંને હંસ દમયંતી પાસે આવે ત્યારે દમયંતી આગળ નળની બધી વાત કરે અને નળના જે રૂપ છે એના વખાણ દમયંતીને કરે આવી રીતે બંને હંસ નળને દમયંતીની વાત કરે અને દમયંતીને નળની વાત કરે નળ અને દમયંતી બંને એકબીજાને ક્યારેય નથી મળ્યા પણ હંસ પાસેથી વાતો સાંભળીને બંને એકબીજાને પરણવા માટે ઉત્સુક થયેલા એટલે જ્યારે દમયંતીનો સ્વયંવર યોજાયો ત્યારે સ્પષ્ટ હતું કે એમાં નળ રાજા પણ આવવાના છે અને દમયંતી નળ રાજાને જ પતિ તરીકે પસંદ કરવાની છે આ તો પહેલેથી જ નક્કી હતું હવે સ્વયંવરમાં તો ઘણા બધા રાજાઓ આવ્યા હોય પણ એક ઔપચારિકતા બની ગઈ કેમ કે જેટલા પણ રાજાઓ દમયંતીને વરવા માટે આવવાના હતા એમાંની કોઈ પણ રાજાને દમયંતી પોતાની વરમાળા પહેરાવવાની નહોતી જ બીજી બાજુ સ્વર્ગના દેવોને પણ દમયંતીને પરણવાની લાલસા જાગી પણ દેવોને તો ખબર હતી એ તો જાણતા હોય પોતાની દિવ્ય શક્તિને કારણે એને ખબર હોય કે દમયંતી માત્ર નળને જ પતિ તરીકે પસંદ કરશે એટલે પોતાના મૂળ રૂપમાં આવે તો દમયંતી એને વરમાળા પહેરાવે નહીં એટલે દેવોએ શું કર્યું નળનું રૂપ ધારણ કરીને દમયંતીના સ્વયંવરમાં આવ્યા મૂળ નળ રાજા પોતે જે હતા એ તો સ્વયંવરમાં આવ્યા જ પણ સ્વર્ગમાંથી આવેલા બીજા ચાર દેવો નળનું રૂપ ધારણ કરીને આવ્યા એટલે સ્વયંવરમાં પાંચ નળ ભેગા થઈ ગયા અને જે આખી ઘટના બની એ ઘટના આ દમયંતી સ્વયંવરમાં પ્રેમાનંદે લખી છે સૌથી પહેલા તો આપણે પ્રેમાનંદનો પરિચય જોઈએ કવિ પ્રેમાનંદ ઈસવીસનની 17મી સદીમાં થઈ ગયા ચોક્કસ તારીખ તો ખબર નથી કોઈને પણ ઈસવીસનની 17મી સદી એમનો સમય માનવામાં આવે છે આ જે પ્રેમાનંદ છે એણે લખેલું જે દમયંતી સ્વયંવર એ કાવ્ય એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ કેમ કે નળાખ્યાનમાંથી લીધેલો એક ખંડ છે એક ભાગ છે એટલે સાહિત્ય પ્રકાર તરીકે એને કહેવાય આખ્યાન ખંડ અહીંયા જે પ્રેમાનંદ જે છે એ આખ્યાનકાર હતા તથા માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ હતા એટલા માટે કે પોતે આખ્યાનોની રચના કરે એક વગાડવાની સંગીતનું એક સાધન જેને માણ કહેવાય છે માટલા જેવું તાંબાનું પાત્ર જેના ઉપર થાપ મારવામાં આવે અને સંગીત વગાડવામાં આવે અને સાથે સાથે જે આખ્યાન
જે છે એ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે એટલે પ્રેમાનંદ જે છે એવો આખ્યાનકાર હતા માણ વગાડતા વગાડતા આખ્યાન લોકોને ગાઈ સંભળાવતા એટલા માટે એ માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ થયા વડોદરામાં એમનો જન્મ થયો ઈસવીસનની જે 17મી સદી છે એ મધ્યકાળ કહેવાય છે અત્યારનો જે સમય હોય એને અર્વાચીન કાળ કહેવાય પણ પ્રેમાનંદ અત્યારના અર્વાચીન કાળમાં નથી થયા અને પ્રાચીન કાળમાં પણ નહીં એટલે મધ્યકાળ પ્રેમાનંદનો સમય ગણાય આખ્યાનોના કથાવસ્તુ માટે એમણે શું કર્યું રામાયણ અને મહાભારત આ બે જે પૌરાણિક ગ્રંથો છે એ સિવાયના જેટલા પણ પૌરાણિક ગ્રંથો છે એનો એણે ઉપયોગ કર્યો અભ્યાસ કર્યો અને એના ઉપરથી પોતે આખ્યાનોની રચના કરતા એટલે આખ્યાનોના કથાવસ્તુ માટે એમણે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો તો જવાબ આવશે રામાયણ અને મહાભારત અને આખ્યાનોની કથાવસ્તુ શામાંથી લેતા હતા તો પૌરાણિક ગ્રંથોમાંથી એમ એક એક માસના પ્રશ્નને આપણે સમજવાનો છે રસની જમાવટ માટે માણનો ઉપયોગ કરતા હતા એટલા માટે તો એ માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ થયા ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાને કારણે પોતે કવિ છે સારા એવા આખ્યાનો એમણે રચ્યા છે એટલા માટે એમને કવિ શિરોમણીનું સન્માન પ્રાપ્ત થયું એક પદ એમને મળ્યું એટલે લોકોએ એને કવિ શિરોમણી તરીકે સન્માનિત કર્યા એટલે પ્રેમાનંદ એ કવિ શિરોમણી ગણવામાં આવે છે એમણે લખેલા જે આખ્યાનો છે એ આખ્યાનોના નામ યાદ રાખવાના છે નામ એટલા માટે યાદ રાખવાના છે કેમ કે એક એક માર્ક્સનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં આ નામ પૂછાય છે કોઈ પણ બે નામ પ્રેમાનંદે લખેલા કોઈ પણ બે આખ્યાનોના નામ આપો તો એમાં આ આખ્યાનોના જે નામ છે એ નામ યાદ રાખવાના છે ઓખા હરણ ચંદ્રહાસ આખ્યાન અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર કુંવરબાઈનું મામેરું નળાખ્યાન જેમાંથી આ પાઠ પણ લીધો છે રણયજ્ઞ અને દશમ સ્કંધ આટલા એમણે આખ્યાનો લખ્યા છે આપણે હવે આ જે કાવ્ય છે એ કાવ્ય ચાર ચાર પંક્તિના ભાગમાં આપણે પીપીટીમાં જોતા જઈએ અને સમજતા જઈએ મન ઈચ્છા નૈષધ રાય તણી કન્યા ગઈ નળ રાય ભણી અહીંયા જે સ્વયંવર શબ્દ જે છે આપણે દમયંતી સ્વયંવર શીર્ષકમાં જે સ્વયંવર શબ્દ આવે છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દના રૂપમાં યાદ રાખવાનું છે કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચાયેલો સમારંભ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે સ્વયંવર ભણી જે છે એટલે તરફ મન ઈચ્છા નૈષધ રાય તણી નૈષધરાય એટલે નળ રાજા નૈષધ દેશના રાજા એટલે નૈષધરાય જે નૈષધ રાજા હતા એટલે કે નળ રાજા હતા એને દમયંતીની મનમાં ઈચ્છા હતી દમયંતીને પત્ની તરીકે પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી અને દમયંતીને પણ નળ પતિ રૂપે પ્રાપ્ત થાય એવી ઈચ્છા હતી એટલે કન્યા જે દમયંતી છે એ નળ રાજા ભણી એટલે તરત નળ રાજા તરફ ગઈ સ્વયંવર હોય એટલે સ્વાભાવિક છે કે કન્યા જે છે જેનો સ્વયંવર હોય એ રાજકુમારી પોતાના હાથમાં એક વરમાળા રાખે બધા જ જે રાજાઓ સ્વયંવરમાં આવ્યા હોય જે ઈચ્છુક હોય એ કન્યા સાથે રાજકુમારી સાથે પરણવા માટે એ એક લાઈનમાં બધા ઊભા રહી જાય અને રાજકુમારી પોતાની વરમાળા લઈને એ આગળ વધે અને જેને ઈચ્છે એના ગળામાં એ વરમાળા પહેરાવે પતિ તરીકે જેને ઈચ્છતી હોય એ રાજકુમાર અથવા તો એ રાજાને એ વરમાળા પહેરાવે હવે બધા રાજાઓ જે ઊભા હતા એ માંથી કોઈને દમયંતી તો પરણવા ઈચ્છતી નથી નળ રાજાને જ પરણવા ઈચ્છે છે એટલે સ્વાભાવિક છે કે પોતાના હાથમાં રહેલી જે વરમાળા છે એ નળ રાજાને પહેરાવવાની હતી એટલે નળ રાજા તરફ જ એને જવાનું હતું એટલે કન્યા જે છે એ નળ રાજા તરફ આગળ વધી જોઈએ તો ઊભા છે નળ પંચ હવે જેવા
નળ પાસે એ દમયંતી પહોંચી અને જોયું નજર ઊંચી કરીને તો એકને બદલે પાંચ નળ દેખાયા. જોવે તો ઊભા છે નળ પંચ. એણે જોયું તો પાંચ નળ ઊભા છે. એટલે કન્યા જે દમયંતી જે છે એ કહે છે કે આ ખોટા સંચ એટલે પ્રપંચ આ તો ખોટો કાવતરું છે કોઈનું. નળ તો એક જ રાજા છે, મૂળ વાસ્તવિક નળ તો એક જ હોય, તો બાકીના જે ચાર જે છે નળ એ ખોટા નળ છે જે કાવતરું કરીને પ્રપંચ કરીને આવ્યા છે. હંસનું કહ્યું અવર્થા ગયું. હંસે જે બધી વાત કરી હતી, નળ રાજાની બધી વાત કરી હતી, નળ આવા દેખાવડા છે, આવા ગુણવાન છે, બધી જ વાત જે કરી હતી, જેને કારણે દમયંતી નળ રાજા તરફ મનથી આકર્ષાયેલી હતી. ભલે નળ રાજાને એને જોવા નથી, પણ મનથી આકર્ષાયેલી હતી. એટલે નળ રાજાની જે બધી વાત કરી હતી એ બધું જ નકામી ગઈ. અવર્થા એટલે નકામું. હંસે જે કહ્યું હતું એ બધું જ નકામું ગયું. નળનાથનું વરવું રહ્યું. નળનાથ એટલે નળ રાજા સાથે વરવું રહ્યું એટલે કે પરણવાનું તો રહી ગયું. કેમ કે પાંચ નળ છે, હવે કયા નળ વાસ્તવિક છે તો ખબર નથી દમયંતીને. હવે પાંચમાંથી કોઈ એક નળના ગળામાં વરમાળા પહેરાવે અને એ વાસ્તવિક નળ ન હોય ને ખોટો નળ હોય, બહેરૂપિયો હોય, નળનું રૂપ ધારણ કરીને આવેલો કોઈ અન્ય હોય, તો એ મોટી મુસીબત ઊભી થાય. એટલા માટે નળનાથનું વરવું રહ્યું. નળ રાજા સાથે જે લગ્ન કરવાના છે એ અધૂરા રહી ગયા. એક નળ સાંભળ્યો ધરા. ધરા એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર તો એક નળ વિશે સાંભળ્યો છે. દમયંતીએ હંસ પાસેથી આ નળ વિશે સાંભળ્યો છે કે પૃથ્વી પર એક એવો નળ છે કે જે બધી રીતે સર્વગુણ સંપન્ન છે. આ કપટી કોઈ આવ્યા ખરા? તો પછી આ કપટીઓ ક્યાંથી આવ્યા? જે બાકીના ચાર છે એ તો કપટીઓ છે, ખોટું નળનું રૂપ ધારણ કરીને આવ્યા છે. આગળ આપણે જોઈએ. પાંચે નળ ચેષ્ટા કરે. પાંચે નળ ઊભા છે, એક વાસ્તવિક છે, બાકીના ચાર ખોટા નળ છે જે નળનું રૂપ ધારણ કરીને આવ્યા છે. એ ચેષ્ટા કરે છે, હાવભાવ કરે છે. લાવહાર કંઠે આગળ ધરે. લાવહાર દમયંતીને આવી વાત કરે છે કે લાવહાર અને પોતાનો જે મસ્તક છે, ગળું છે, એ આગળ ધરે છે, જેથી દમયંતી એના ગળામાં વરમાળા પહેરાવે. તો પાંચે નળ આવી ચેષ્ટા કરે છે, આવો હાવભાવ કરે છે. વારાફરતી પાંચે નળ ઊભા છે, દમયંતી એની સામે ઊભી છે. એક નળ પોતાનું ડોકું આગળ કરે તો બાજુમાં ઉભેલો બીજો નળ પોતાનું ડોકું આગળ કરે. કેમ કે પાંચે પાંચ નળની ઈચ્છા હતી. વાસ્તવિક જે નળ છે એને તો દમયંતી સાથે પરણવાની ઈચ્છા હોય જ, એ તો સ્વાભાવિક છે. પણ બાકીના ખોટા જે ચાર નળ છે એ પણ એનો જ હાવભાવ, જે વાસ્તવિક નળ જે હાવભાવ કરે છે, જેવી ચેષ્ટા કરે છે એવી જ ચેષ્ટા બાકીના ચાર જે અવાસ્તવિક છે, ખોટા નળ છે, નળનું રૂપ ધારણ કરીને આવેલા બહેરૂપિયાઓ છે, એ પણ એવી જ ચેષ્ટા કરે છે. અને હાર લાવ એમ કહીને પોતાનું ગળું આગળ ધરે છે. તવ દમયંતી થઈ ગાભરી. ત્યારે દમયંતી ગાભરી થઈ, ભયભીત થઈ, ગભરાઈ ગઈ. ત્યારે દમયંતી ભયભીત થઈ. વિપરીત દેખી પાછી ફરી. જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિ સામે જોઈ એટલે પાછી ફરી. પાંચે નળ પાસેથી પાછી આવી. આવી જ્યાં પિતા ભીમક. જ્યાં પોતાના પિતા ભીમક રાજા, દમયંતીના પિતાનું નામ છે ભીમક, એ ભીમક રાજા જ્યાં ઊભા હતા ત્યાં આવી અને પોતાના પિતાને વાત કરે છે. અરે તાતજી જુઓ કૌતુક. અરે તાતજી, અરે પિતાજી જુઓ કૌતુક. કૌતુક એટલે કે આ કુતૂહલતા. જુઓ હું એક નળને આરોપુહાર, દીઠા પંચને પડ્યો વિચાર. હું એક નળને આરોપુહાર. પાંચ નળ છે પણ એક નળને મારે વરમાળા પહેરાવી છે, પણ પાંચ નળ દીઠા છે અને હું વિચારમાં પડી ગઈ છું કે હવે શું કરવું. પોતાના પિતા પાસેથી, ભીમક રાજા પાસેથી દમયંતીએ આવી સલાહ માગી. એટલે જે ભીમક રાજા છે એ
दमयंती ने वात करे छे कि आश्चर्य न होय तो विना पंच न देखे कोई आश्चर्य न होय એટલે કે એમાં કોઈ નવાઈ નથી વાસ્તવિકતા તો એ હતી કે માત્ર ને માત્ર દમયંતીને જ પાંચ નળ દેખાતા હતા બાકી બધાને તો એક જ નળ દેખાતા હતા જે વાસ્તવિક નળ છે એને જોઈ શકતા હતા કેમ કે બીજા જે ચાર નળ છે એ તો દેવો છે દેવો અદ્રશ્ય હોય માત્ર દમયંતીને દેખાય છે બાકીના કોઈને એ નળ જે દેવો નળનો રૂપ ધારણ કરીને આવ્યા છે વાસ્તવિક દેવો એ કોઈને નથી દેખાતા એટલે ભીમક રાજાને પણ બાકીના નળ તો દેખાતા નથી એટલે એને આશ્ચર્ય લાગતું નથી તો વિના પંચ ન દેખે કોઈ તારા વિના બીજા કોઈ પાંચ નળને નથી જોઈ શકતા એક જ નળને જોઈ શકે છે શકે દેવતા તા નિર્ધારા તા એટલે ત્યાં શકે એટલે કદાચ કદાચ દેવતાઓ ત્યાં નિર્ધારા એટલે કે આવ્યા હોય કદાચ દેવતાઓ ત્યાં આવ્યા હશે કેમ કે જો કોઈ માણસ હોય તો એ તો અદ્રશ્ય રહી શકે નહીં કેમ કે માં અદ્રશ્ય રહેવાની જે દિવ્ય શક્તિ છે માણસમાં તો હોતી નથી એટલે ચોક્કસ દેવતાઓ જ આવ્યા હોઈ શકે એટલા માટે એને દમયંતી એને જોઈ શકે છે આવ્યા થઈ થઈ આવ્યા નળની આકાર નળનો આકાર નળનું રૂપ ધારણ કરીને આવ્યા લાગે છે ભીમક રાજાને આવો ખ્યાલ આવ્યો એ પરીક્ષા હવે પાંચ નળમાંથી વાસ્તવિક નળને કઈ રીતે ઓળખવા તો ભીમક રાજા એનો ઉપાય બતાવ્યો નિમિષ નહીં ચક્ષ આ ભાગ યાદ રાખજો દમયંતીને વાસ્તવિક નળને ઓળખવા માટે ભીમક રાજાએ કઈ યુક્તિ બતાવી તો નિમિષ નહીં ચક્ષ નિમિષ એટલે આંખનો પલકારો ચક્ષ એટલે આંખો આંખો પલકારો નહીં મારતી હોય જે દેવો હશે એ દેવોની આંખો પલકારો નહીં મારતી હોય સ્થિર હશે માણસ હશે તો એની આંખો પલકારા મારતી હશે પણ દેવોની આંખો પલકારા નહીં મારતી હોય વિરજ વસ્ત્ર વિરજ એટલે રજ વગરના ધૂળ વગરના સ્વચ્છ એકદમ એના વસ્ત્ર છે એ વિરજ હશે મતલબ કે એ વસ્ત્ર ઉપર રજ નહીં હોય સ્વચ્છ હશે કેમ કે દેવોના જે વસ્ત્ર છે એને રજ ચોટી શકતી નથી આવું આપણે માની લેવાનું એટલે એના વસ્ત્ર જે છે એ વિરજ હશે અને ઉભા અંતરિક્ષ એટલે કે અંતરિક્ષમાં ઉભા હશે જમીન ઉપર નહીં જમીનથી અધર ઉભા હશે થોડાક ઊંચા હશે વાત સાંભળી ભીમક તણી ભીમક રાજાની વાત સાંભળી કન્યા આવી પંચ નળ ભણી વળી પાછી કન્યા દમયંતી જે છે એ પાંચ નળ પાસે આવી અને જોયું બરાબર નિરીક્ષણ કર્યું એટલે ખ્યાલ આવે ને કે આમાં વાસ્તવિક નળ કોણ છે અને બીજા ચાર જે અવાસ્તવિક નળ છે દેવો જે છે જે નળનું રૂપ ધારણ કરીને આવ્યા છે એને ઓળખી શકે બરાબર નિરીક્ષણ કર્યું એટલે ચાર જે બાકીના હતા દેવો એ ઓળખાઈ ગયા કેમ કે એની આંખો પલકારા નહોતી મારતી જમીનથી સહેજ અધર ઉભા હતા એના વસ્ત્ર બિલકુલ સ્વચ્છ હતા એના પર ધૂળ નહોતી ચોટેલી આને કારણે એ પાંચ દેવો જે છે એ ઓળખાઈ ગયા એટલા માટે જે વાસ્તવિક નળ છે એ વાસ્તવિક નળને એ ઓળખી ગઈ એટલા માટે સ્પષ્ટ ખ્યાલ આવ્યો પિતાએ માર્ગ દેખાડ્યો નારીએ નળ શોધી કાઢ્યો તો પિતાના ઉપાય પ્રમાણે દમયંતીને વાસ્તવિક નળને શોધી કાઢ્યા દમયંતી જેમ વરવા જાય હવે વાસ્તવિક નળનો તો ખ્યાલ આવી ગયો કે આ વાસ્તવિક નળ છે એટલે સ્વાભાવિક છે કે એના ગળામાં વરમાળા આવે પહેરાવાની જ બાકી રહી એટલે એ જેવી વાસ્તવિક નળના ગળામાં વરમાળા પહેરાવા ગઈ એટલે ઇન્દ્ર જે છે જે નળનું રૂપ ધારણ કરીને ઊભા હતા એ ઇન્દ્ર નળ આગળ થાય એટલે વાસ્તવિક નળની આગળ આવીને જે ઇન્દ્ર રાજા હતા જે નળનો રૂપ લઈને ઉભા હતા એ આગળ આવી ગયા એક એકને આગળ કરે બાકીના બીજા ત્રણ દેવો હતા એ ત્રણ દેવો પણ જે એક તો ઇન્દ્ર રાજા હતા બીજા અગ્નિ દેવ હતા ત્રીજા વરુણ દેવ હતા અને ચોથા યમરાજ હતા આ ચાર દેવો નળનું રૂપ ધારણ કરીને આવ્યા હતા જેવી દમયંતી વરમાળા પહેરાવા જાય એટલે તરત જ જે દેવો હતા નળનું રૂપ ધારણ કરીને ઉભા હતા વારા ફરતી આગળ આવી જાય
કેમ કે એને ઈચ્છા હતી કે દમયંતી પોતાને વરમાળા પહેરાવે વળી પાછા ચારેય દેવોના અંદર સંપ ન હતો કેમ કે બધાને એમ હતું કે જો ઇન્દ્રને પહેરાવી દેશે તો અગ્નિ રહી જશે એટલે અગ્નિ આગળ આવી જાય ઇન્દ્રની આગળ હવે વરુણ ઉભા હતા એને એમ થયું કે અગ્નિના ગળામાં વરમાળા પહેરાવી દેશે તો એટલે વરુણ આગળ આવી જાય ઇન્દ્રને પાછા ધકેલી દે જેવા વરુણ આગળ આવે એટલે યમરાજા આગળ આવે અને વરુણને પાછળ ધકાવીને પોતે પોતાનો ગળો આગળ ધરે એક એકને આગળ કરે લેવા માળ કંઠ આગળ ધરે જે વરમાળા છે એ વરમાળા લેવા માટે પોતાનો જે કંઠ છે પોતાનું જે મસ્તક છે એ આગળ ઝુકાવે સંચ ન આવે રે ફરી તવ દમયંતી થઈ માગરી માગરી સંચ ન આવે રે ફરી ફરી પ્રપંચ નહીં થાય એમ વિચારેલું દમયંતીએ કે ફરી પાછું એવું કોઈ પ્રપંચ નહીં થાય વાસ્તવિક નળને એણે ઓળખી લીધો કે આ વાસ્તવિક નળ છે અને બાકીના જે ચાર છે એ અવાસ્તવિક છે એ નળ નથી એ દેવો છે આવું સ્પષ્ટ ભીમક રાજાની સલાહને કારણે દમયંતીને ખ્યાલ તો આવી ગયો પણ ચારે ચાર દેવો નળની આગળ વાસ્તવિક નળની આગળ ઉભા રહી ગયા વાસ્તવિક નળને વરમાળા પહેરાવા નથી દેતા મનમાં એવી ઈચ્છા હતી કે હવે આવો કોઈ પ્રપંચ નહીં થાય પણ દેવો નડતો રૂપ બનવા લાગ્યા એટલે ફરી પાછી દમયંતી ગભરાણી આગળ જુઓ ઇન્દ્રે મનમાં શાપ્ય હુતાશન હવે ચારે ચાર દેવોને એકબીજા તરફ એટલે અદેખાય અને ક્રોધ આવ્યો કે એકબીજાના ગળામાં કદાચ એકના દેવ એક દેવના ગળામાં વરમાળા પહેરાવી દેશે તો પોતે રહી જશે એટલે કદરેપા બનાવવાનું ચાલુ કર્યું એકબીજાને સૌથી પહેલા ઇન્દ્રએ મનમાં શાપ્યો હુતાશન અહીંયા હુતાશન એટલે શાપ્યો એટલે શ્રાપ આપ્યો હુતાશન એટલે અગ્નિ ઇન્દ્રે મનમાં હુતાશન એટલે અગ્નિને શાપ્યો એટલે કે શ્રાપ આપ્યો ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો વાંદરા જેવું વદન શું શ્રાપ આપ્યો કોણે ઇન્દ્રએ અગ્નિને એવો શ્રાપ આપ્યો કે તારું મુખ વાંદરાના જેવું થઈ જાય એટલે જેવો ઇન્દ્રએ શ્રાપ આપ્યો એટલે જે અગ્નિ છે એ અગ્નિનું મુખ વાંદરા જેવું થઈ ગયું એનું મુખ વાંદરાનું બની ગયું અગ્નિએ જાણ્યો ઇન્દ્રનું કાજ અગ્નિને ખ્યાલ આવી ગયો કે આ ઇન્દ્રનું જ કાવતરો છે ઇન્દ્રએ પોતાને આવો શ્રાપ આપ્યો છે એટલે ઇન્દ્રને અગ્નિએ શ્રાપ આપ્યો રીછ મૂકો થજો મહારાજ મહારાજ એટલે દેવોના રાજા ઇન્દ્ર રીછ મૂકો થજો એટલે રીછના જેવું મુખ એનું થઈ જાવ એટલે અંદરો અંદર એકબીજાને ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો અને અગ્નિએ સામો ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તારું મુખ રીછના જેવું થઈ જાય એટલે અગ્નિ વાંદરાના જેવા મુખવાળો થઈ ગયો અને ઇન્દ્ર રીછના જેવા મુખવાળો થઈ ગયો વરુણે શ્રાપ મનમાં દીધો હવે વરુણ અને યમરાજા ક્યાંથી બાકી રહી જાય એટલે વરુણે શું કર્યું મનમાં યમને શ્રાપ આપ્યો જમને માર્જાર મુખો કીધો યમ જે છે જમ એટલે યમ યમને માર્જાર માંજાર માંજાર એટલે બિલાડો બિલાડાના જેવું મુખ એટલે માંજાર મુખ એટલે યમરાજાનું જે મોઢું છે એ બિલાડાનું બનાવી દીધું એટલે વરુણે યમરાજાને શ્રાપ આપ્યો કે તારું મુખ બિલાડા જેવું થઈ જાય હવે જેવો યમરાજાને ખ્યાલ આવ્યો કે વરુણે પોતાને આવો શ્રાપ આપ્યો છે એટલે ધર્મ એટલે યમરાજા અંતર ઈચ્છું એવું મનમાં એવું ઈચ્છું વરુણનું મુખ થયું શ્વાનના જેવું મનમાં એવું ઈચ્છું કે વરુણનું મુખ શ્વાન કૂતરા જેવું થઈ જાય એટલે વરુણનું મુખ કૂતરા જેવું થઈ ગયું હવે આમાં જોજો ઇન્દ્રનું મુખ કેવું થયું વાંદરાના જેવું અગ્નિનું મુખ કેવું થયું રીછના જેવું યમનું મુખ કેવું થયું બિલાડા જેવું અને વરુણનું મુખ કેવું થયું શ્વાનના જેવું આ ખાસ યાદ રાખજો કે કયા દેવે કયા દેવને કયો શ્રાપ આપ્યો આ પાછું અગત્યનું છે કેમ કે બે માર્ક્સના પ્રશ્નમાં એ પૂછાય છે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો તારો મુખ વાંદરાના જેવું થઈ જાય અગ્નિએ ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે તારું મુખ રીછના જેવું થઈ જાય વરુણે યમરાજાને શ્રાપ આપ્યો કે તારું મુખ
બિલાલા જેવું થઈ જાય અને યમરાજાએ વરુણને એવો શ્રાપ આપ્યો કે તારું મુખ સ્વાનના જેવું થઈ જાય. તો આવી રીતે અંદરો અંદર એકબીજાને શ્રાપ આપી દીધા અને ચારેયના મુખ પ્રાણીઓ જેવા થઈ ગયા. રીચ વાંદર સ્વાન મારજાર, રીચ વાંદરો સ્વાન અને બિલાડો, કન્યા કહે વર રોડાચાર. હવે ચારેય દેવો હસીને પાત્ર થઈ ગયા, બધા હસવા લાગ્યા. કન્યાએ હસતા હસતા કહ્યું કે ચાર રોડા વર ઊભા છે. ઇન્દ્રરાય વાણી એમ ભણે, ઇન્દ્ર રાજા એમ બોલે છે, આધા વેદ માંડ્યો આપણે, રોડા એટલે રૂપાળા, ચાર રૂપાળા વર ઊભા છે. હવે ઇન્દ્રએ આધા વેદ મુતાસુથી આપસમાં વિરોધ, આધા વેદ માંડ્યો આપણે. ચાર ઇન્દ્ર બાકીના ત્રણેય દેવોને કહે છે, અગ્નિ વરુણ અને યમરાજાને, કે આપણે અંદર અંદર આધા વેદ આપસમાં વિરોધ કર્યો છે, એકબીજામાં હુંતાસ્તુસી ઉપર આપણે ઉતરી આવ્યા છીએ. જમ કહે કાં હસાવો લોક, લોકોમાં ક્યાં કેમ હસીને પાત્ર બનો છો, શા માટે હસીને પાત્ર બનો છો. શાપ કીધા માહો માહે ફોક. હવે આવું જ્યારે લોકો હસવા લાગ્યા એટલે ચારેય દેવોને પછી ભાન થયું, એટલે ચારેય દેવોએ એકબીજાને જે શ્રાપ આપ્યો હતો એ શ્રાપ પાછો લઈ લીધો. માહો માહ એટલે અંદરો અંદર ફોક કર્યો, શ્રાપને પાછો લઈ લીધો. હવે જેવો શ્રાપ પાછો લઈ લીધો એટલે ચારે વાસ્તવિક રૂપમાં નહીં, નળના રૂપમાં ફરી પાછા આવ્યા. દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી, વળી પાછી દમયંતી વિચાર કરે છે, સમાન શોભે પંચનળી, પાંચ નળ એક સરખા શોભે છે. હવે પાંચેય નળ, હવે પાછું પ્રશ્ન એ થયો કે હવે પાછા કયા નળને, વાસ્તવિક નળને કેવી રીતે આપણે વરમાળા પહેરાવીએ, ઓળખી કાઢવો. કેમ કે પાંચેય નળ એવું ઈચ્છે છે કે દમયંતી એના ગળામાં વરમાળા પહેરાવે. કોહને વરીએ કોહને ઉવેખીએ, કોહને એટલે કોને, કોને વરીએ એટલે કે કોને વરમાળા પહેરાવીએ અને કોને ઉવેખીએ કોની અપેક્ષા કરીએ, કોને વરમાળા મતલબ કે ન પહેરાવીએ, વરમાળા કોહને આરોપીએ. આ પ્રશ્ન દમયંતીના મનમાં ઉભો થયો કે કોને વરમાળા પહેરાવું. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર, જોવા મળ્યા રાજકુમાર, બાકીના જે રાજકુમારો દમયંતી સ્વયંવરમાં આવેલા હતા એ બધા જ રાજકુમારો, એ કૌતુક જે છે કુતુહલવશ બધા જોવા ભેગા થયા. એક નળને દેખે નિર્ધાર, પણ બાકીના બધા જેટલા પણ રાજકુમારો છે બધાને તો એક જ નળ જોવા મળે છે, બાકીના ચાર જે દેવોના રૂપમાં નળના રૂપમાં ઊભા છે એ આ રાજકુમારોને દેખાતા નથી. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. બુદ્ધિવાન નારી છે ઘણું, જે દમયંતી છે એ એટલી બુદ્ધિશાળી છે કે દેવતાઓનું પણ માન એ મુકાવે છે. કેમ કે દેવતાઓ પણ પોતાનું માન સન્માન છે બધું નેવે મૂકીને દમયંતીની આગળ નતમસ્તક ઊભા છે. ચારેને પૂછે છે ફરી કરી પ્રણામ. હવે જે દમયંતી છે એણે યુક્તિ કરી કે એવો કંઈક પ્રશ્ન કરું જેને કારણે વાસ્તવિક નળને એ ફરી પાછી ઓળખી શકે. એટલે ચારેય નળ જે બાકીના છે એ ચારેય નળને એ પ્રશ્ન કરે છે કે તમારા તાતના શાશા નામ. નિર્ધાર એટલે માત્ર એક નળને દેખે નિર્ધાર, માત્ર એક જ નળને જોઈ શકે છે રાજકુમારો. માન મુકાવે એટલે કે અભિમાન છોડાવવું, આ રૂઢિ પ્રયોગ છે, માન મુકાવવું એટલે અભિમાન છોડાવવું. દેવતાઓનું અભિમાન છોડાવવા માટે ચારેયને પ્રણામ કરીને દમયંતી પ્રશ્ન કરે છે કે તમારા તાત એટલે કે પિતાના શું નામ છે. હવે સ્વાભાવિક છે કે પિતાનું નામ તો જે વાસ્તવિક હોય એ લેવાય, પણ લોભ વિશે ગણ્યો નવ પાપ. મનમાં એવો લોભ હતો દમયંતીને મેળવવાનો, દમયંતી સાથે લગ્ન કરવાનો, એટલો બધો લોભ હતો કે પાપ શું છે
પુણ્ય શું છે, સારું શું છે, ખરાબ શું છે એ કંઈ પણ ગણ્યા વગર પાંચેય નળે જે ચાર નળ હતા દેવોના રૂપમાં એણે આવો જવાબ આપ્યો, વીરસેન પાંચનો બાપ. વાસ્તવિક નળ જે છે એ તો પોતાના પિતાનું જે નામ છે જ લેવાના, એટલે વાસ્તવિક નળને તો પોતાના પિતાનું નામ જે સાચું છે એ કહેવાનો કોઈ વાંધો ન હોય, એમાં તો કશું પાપ નથી પોતાના પિતાનું નામ આપવામાં. પણ ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમરાજ જે છે એને તો પોતાના પિતાનું નામ તો સાચું બોલવું જોઈતું હતું, પણ મનમાં લોભને કારણે પાપને ગણ્યા વગર ખોટા પોતાના પિતાનું ખોટું નામ આપવું, બીજાના પિતાને પોતાના પિતા ગણાવવા એ પાપ છે, પણ એવું વિચાર્યા વગર પાંચેય નળે જે ઇન્દ્ર છે એને, વરુણે, અગ્નિએ અને યમરાજાએ પણ પોતાના પિતાનું નામ વીરસેન જ બતાવ્યું. કન્યા વળતી કરને ઘસે, કન્યા ફરી વાર કરને ઘસે, કર ઘસવો એટલે એ રૂઢિપ્રયોગ હારી જવું, નાસીપાસ થવું, એટલે દમયંતી જે છે ફરી વાર નાસીપાસ થઈ. સખી સામો જોઈ જોઈ હશે, એની જે બહેનપણી સખી છે એ દમયંતીની સામો જોઈને હસે છે. સખી કહે શું ઘેલા થયા, એની સખી એની બહેનપણી છે એ દમયંતીને સલાહ આપે છે કે તમે શું ગાંડા થયા છો, શું કપટ રૂપને વળગી રહ્યા, આ કપટી રૂપને શું કામ વળગી રહ્યા છો, પાંચ નળ છે પાંચે પાંચ કપટી છે એમ માની લો ને, એ કપટી રૂપને શું કામ વળગી રહ્યા છો, બીજા પુરુષ રૂપના ધામ, બાકીના જેટલા પુરુષ રાજકુમારો અહીંયા સ્વયંવરમાં ઉપસ્થિત છે એ બધા રૂપ રૂપના અંબાર છે, સાંભળો કહો દેશ દેશના નામ, એટલે તમે ઈચ્છો તો દરેકે દેશ દેશના જે રાજકુમારો આવ્યા છે એના વિશે તમને વાત કરું, આવી એની બહેનપણી સલાહ આપે છે. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ, જેટલા અલગ અલગ દેશમાંથી જે રાજાઓ નરેશ રાજાઓ આવ્યા હતા એના નામ અને એમના જે ગુણો હતા, ગુણગ્રામ એટલે ગુણોનો સમૂહ, ગુણના ભંડાર, દાસી એમને દમયંતીને આગળ વર્ણવી સંભળાવે છે. તોય કન્યાને ન ગમ્યું કોઈ, દરેકે દરેકનો એની બહેનપણીએ પરિચય કરાવ્યો કે આ દેશના આ રાજકુમાર છે એનામાં આવી ખાસિયત છે, બીજા રાજકુમાર વિશે એના વિશે દરેક વિશે વિગતવાર વાત કરી, તોય દમયંતીને કોઈ રાજકુમાર પસંદ ન પડ્યો. ફરી પંચ નળને જોઈ, વળી પાછું એને દ્રષ્ટિ તો જે પાંચ નળ ઉભા હતા એના તરફ જ કરી. હું નળ, જે પાંચે નળ ઉભા હતા એ પાંચે નળ ઉચરે એટલે ઉચ્ચારે છે, કહે છે કે હું જ નળ છું. પણ કન્યા કોહને નવ વરે, પણ કન્યા કોહને એટલે કોઈને નવ વરે એટલે કે પસંદ કરતી નથી, વરમાળા પહેરાવતી નથી, કેમ કે પાંચ નળ છે, વાસ્તવિક નળને જ એણે તો વરમાળા પહેરાવી છે, જેના વિશે એણે હંસ પાસેથી સાંભળ્યું છે, જેના જેને પોતાનું મન દઈ બેઠી છે એ વાસ્તવિક નળને એ વરમાળા પહેરાવવા ઈચ્છે છે. પણ બાકીના ચાર જે અવાસ્તવિક નળ છે જે દેવો નળનું રૂપ ધારણ કરીને આવ્યા છે એ અડચણરૂપ બન્યા છે. નારદજી અંતરિક્ષ આવ્યા, અંતરિક્ષ એટલે આકાશમાં નારદજી આવ્યા, બરાબર એ જ સમયે ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા, જે ચારેય દેવતા ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમરાજા એ ચારેયની જે પત્નીઓ હતી, ઇન્દ્રાણી વગેરે પત્નીઓને સાથે લઈને આવ્યા. એટલે નારદજી ચારેય દેવોની પત્નીઓને લઈને આવ્યા છે, એક બાજુ પોતાના ચારેય પતિઓ ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમરાજા આ નળનું રૂપ ધારણ કરીને ઉભા છે, દમયંતીને સાથે લગ્ન કરવાની લાલસા ઉભા છે, એવામાં એની પત્નીઓ ત્યાં હાજર થઈ. હવે સ્વાભાવિક છે કે પત્ની સામે હાજર હોય, પોતે બીજી પત્ની મેળવવા માટે સ્વયંવરમાં હોય કેવી દશા થાય, એટલા હવે પોતાની પત્નીઓને જોઈને જે દશા ચારેય દેવોની થઈ છે એ હવે પછીના ભાગમાં આવવાની છે.
એટલે એ ચારેય પત્નીઓ જોઈને ચારેય દેવો ગભરાયા અને પછીની પરિસ્થિતિ આખી વિપરીત બનવાની હતી.